આદરણીય પ્રિન્સિપાલ શ્રી, શિક્ષક મિત્રો અને નટખટ એવા વિદ્યાર્થીઓ, દરેકને સ્વપ્ન જોવાની અને સાકાર કરવાની તમન્ના હોય છે. દરેકને સ્વપ્ન જોવાની અને સાકાર કરવાની તમન્ના હોય છે. અમુકને જ સામા પ્રવાહે તરવારું મન થાય છે. જ્યારે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય છે કે જે પોતાની આત્માને એટલે કે સ્વને ઓળખવાની ઈચ્છા રાખે છે, એવી એક નારી વિશે હું તમને આજે વાત કરું. દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ સંતુષ્ટ રહેતા શીખવું જોઈએ. આ શબ્દો છે હેલન કેલરના. 27 જૂન 1880 અમેરિકામાં જેમનો જન્મ થયો. જ્યારે એમનો જન્મ થયો ત્યારે તે ખૂબ જ સુંદર બાળકી હતા. પરંતુ જ્યારે 19 મહિનાના થયા ત્યારે એક ભયાનક વાવાઝોડાની જેમ ત્રાટકેલી એમના જીવનમાં બીમારી એમની 3 ઇન્દ્રિયોને લેતી ગઈ. આ 3 ઇન્દ્રિયો એટલે એમના નેત્ર, વાચા અને બધિર કાયમ માટે 3 ચાલે ગયા. આના કારણે એમના પિતાજી ખૂબ ચિંતિત બન્યા. ઘણા લોકોએ એમને કહ્યું કે તમે ટેલિફોનના સંશોધક બેલને મળો, કારણ કે એમના માતા અને એમના પત્ની બંને બધિર હતા, એટલે એઓ સારી રીતે જાણતા હતા કે હેલનને કઈ રીતે તાલીમ આપી શકાય. એમને મિસ એન સુલેવાનનું નામ આપ્યું. હેલન પોતે લખે છે કે એ દિવસે મને સવાર કેવી રીતે પડે એની ઈચ્છા હતી, જીવવાની તમન્ના થઈ. એમની પાસે ફક્ત સ્પર્શ સિવાય બાહ્ય જગતને પામવાની કોઈ જ જોડે સાધન નહોતું. ફક્ત સ્પર્શ દ્વારા તેઓ બાહ્ય જગતને જાણી શકતા હતા. એક શબ્દ જયારે એમને શીખવવાનો આવે ત્યારે એક અઠવાડિયું લાગી જતું હતું. આમ છતાં પણ તેઓને ખૂબ પ્રયત્ને લખતા પણ શીખ્યા. આંખો ન હોવા છતાં લખતા શીખ્યા. એટલું જ નહીં, પીએચડીની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી. આ સિવાય એમને પોતાની આત્મકથા 23 વર્ષની ઉંમરે ધ સ્ટોરી ઓફ માય લાઈફ 1902માં લખી. ખૂબ કઠિન પરિસ્થિતિમાં 3 ઇન્દ્રિયોનો અભાવ હોવા છતાં પણ